ભરૂચના હાંસોર તાલુકાના વમલેશ્વર હોડી ઘાટના ઇજારેદાર આડેધડ ભાડું વસૂલ કરતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોને આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। भरूच जिला पंचायत कचेरी खाते भरूच जिला विकास अधिकारी ने हांसोड ना वमलेश्वर गामना नागरिको एक आवेदन पत्र पाठव्यु हतु, जेमा जणाव्या अनुसार हाल में दसेरा थी संचालक संकेत पटेले होड़ी घाट शुरू कर्यो छे, जेओ पोतानी मनमानी मुजब भाड़ू वसूल करता होवाना आक्षेप करवामां आव्या छे। संचालक परिक्रमा वासीओ पासेथी व्यक्ति दीठ 750 रूपया भाड़ू वसूल करी रह्या होवाना पण आक्षेप कराया छे। ग्रामजनोए संचालक संकेत पटेलने होड़ी घाट अंगे पूछता तेओए वर्क ऑर्डर मुजब बोट चलावता होवा साथे उड़ाव જવાબ આપ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આ હોડી ઘાટની હરાજી કરવા સાથે વર્ષોથી ગામના હોડી ચલાવતા 20 આદિવાસી કુટુંબોની બોટ પણ ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અભી યહાં પે જો હૈ એકદમ હમેં અચ્છા લગા, યહાં પે કોઈ ભી પ્રોબ્લેમ નહીં, કોઈ ભી પ્રોબ્લેમ નહીં, કિસી કે સબને અચ્છી તરહ સે હેલ્પ કિયા હૈ, કિસી કે કોઈ કોઈ તકલીફ નહીં, કોઈ ચલી કોઈ પ્રોબ્લેમ નહીં। આપકા રજિસ્ટ્રેશન હો ગયા હૈ? હાં, રજિસ્ટ્રેશન હો ગયા રજિસ્ટ્રેશન। क्या बोला आपको रजिस्ट्रेशन में? नहीं, कोई चार्जेस बोला नहीं उसने, कुछ नहीं चार्ज, वो बोले कुछ नहीं, वो तो बोले पैदल जाने वाले उनको तो हम अच्छे तरह से सेवा करना चाहिए, पैदल वाले चाहिए हम ही। भैया नर्मदे हर, मारो नाम छामो छे राजेंद्र सिंह के चौहान रहवासी सजोद। अमे लोको ये नर्मदा परिक्रमा उठावेली छे, नर्मदा परिक्रमा भरूच थी उठाई। आजे अमारो दसमो दिवस थयो, आजे अमे आवी गया वमलेश्वर, ने वमलेश्वर ની અંદર અમારા મંદિરે અમે અમારું નામ અત્યારે જ કરાવેલું છે રજિસ્ટ્રેશન। તેની અંદર અમારો આધાર કાર્ડ, અમારું નામ, અમારો મોબાઈલ નંબર ને અમારો આધાર કાર્ડ નંબર બુક કરાવી અત્યાર પછી અમે લોકો સંગમે જઉં, સંગમે જઈને સંગમ લગભગ 2-2.5 કલાક સંગમ પાર કરી ને પછી અમે લોકો મીઠી તલાઈ પહોંચ્યો। પૈસા ભરવામાં આવ્યા છે? ના, પૈસાનું હજી અમને ડિટેલ નથી આપી, અત્યારે ખાલી ફક્ત બુકિંગ છે, બધાનું બુકિંગ થયા પછી પૈસાનું અમારે આવશે। ના, હોળીઘાટનું સરકાર માની એ બધું તો અમને નહીં ખબર, અમે લોકો અજાણ છીએ અમે, પણ પેલું જે તે ગયે સાલ હો વહીવટ થયો સારો વહીવટ થયો, ને અત્યારે ચાલુ સાલ હો વહીવટ જે હવે પેલું અત્યારે ગઈકાલે 13 તારીખનો થયો અને આજે એક પાછો વહીવટ થાય છે, બીજો વહીવટ છે આજનો। ઠાકોરભાઈ મંગુભાઈ આહીર, ગામ વમલેશ્વર। અમે આજે હોળીઘાટને જે હરાજી થાય એની તપાસ માટે અહીંયા જિલ્લા પંચાયતમાં આવ્યા છે આવેદનપત્ર આપવા માટે। એમાં હકીકત એવી છે કે દર વર્ષે માર્ચ મહિનાની આજુબાજુ લગભગ હરાજી થાય છે, આ વર્ષે થઈ નથી, અને ભાડું જે જિલ્લા પંચાયત નક્કી કરીને આપે છે વર્ક ઓર્ડરમાં એ પ્રમાણે ઉઘરાવવાનું હોય છે, દર વર્ષનું બહુ ખબર નથી। અને અમારા ગામના જે છોકરાઓ છે એ હોળી ચલાવતા, આ વર્ષે એમને બધાને ના પાડી દીધી અને બહારથી હોળી લાવ્યા છે, એટલે આ લોકોનું હો જે આદિવાસીઓનું જે જીવન હતું એ બી બધું ખોરવાઈ ગયું છે, એટલે એમને પણ અત્યારે રોજીરોટી છીનવી લીધી છે, હકીકત આવી છે। એટલે અમારા ગામવાળાને જ બોટના ફેરા મળવા જોઈએ, બીજું કે જે જિલ્લા પંચાયત નક્કી કરે રાહત દળે એ પ્રમાણે એમણે ઉઘરાવવું જોઈએ પૈસા, અને એ પ્રમાણે અત્યારે અમે તપાસ કરી પરમની 15 તારીખની વાત, તો ત્યારે ત્યાં સ્થળ પર પૈસા ઉઘરાવતો હતો એજેભાઈ સંકેત પટેલ કરીને છે, જે જૂના આગલો ઠેકેદાર છે, એને અત્યારે વર્ક ઓર્ડર આપ્યો છે, એને એમ જણાવ્યું અમને, પૂછવામાં આવ્યું કે ભાઈ તમારે શું ભાડું નક્કી કર્યું એમ, તેમણે એવું કીધું કે ભાવ તો જિલ્લા પંચાયતમાં જઈને પૂછી લેજો, આવો જવાબ અમને આપ્યો છે। અને ત્યાંથી પછી એક મહારાજ પાસેથી અમે સ્ક્રીનશોટ કોપી લીધી છે એના ફોનમાંથી, તેમણે ગૂગલ પે 750 રૂપિયા એક વ્યક્તિનું ભાડું મોકલું છે, એટલે એ અમારી પાસે પુરાવો છે અને પુરાવો સાહેબને બતાવવા માટે આવ્યા છે। નમસ્કાર, મેરા નામ ડોક્ટર તેજસ પંડ્યા હૈ, મેં રેડિયેશન ઓન્કોલોજિસ્ટ હું। હમ હર સાલ ઓક્ટોબર મહિને મેં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ સેલિબ્રેટ કરતા હૈ। બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ મેં હમ જિસમે તરહ તરહ કી હમ પેશન્ટ એંગેજમેન્ટ એક્ટિવિટીઝ કરતા હૈ, જિસમે સે પેશન્ટ એજ્યુકેશન ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી। બ્રેસ્ટ કેન્સર મહિલાઓ મેં હોને વાલા સબસે કોમન કેન્સર હૈ પૂરી દુનિયા મેં, ઓર જબ હમ ભારત કી બાત કરે તબ ભી હર 9 મેં સે 1 મહિલા કભી ના કભી અપને આયુ મેં ब्रेस्ट कैंसर की शिकार हो सकती है। ब्रेस्ट कैंसर होने के कुछ इंपॉर्टेंट रिस्क फैक्टर्स जैसे कि एज, जेंडर, फिजिकल एक्टिविटी, मेंस्ट्रुअल हिस्ट्री, फैमिली हिस्ट्री, हिस्ट्री ऑफ स्मोकिंग एंड अल्कोहल कंजप्शन, ये सब बहुत कॉमन रिस्क फैक्टर है, जिसमें से कुछ रिस्क फैक्टर्स मॉडिफाइबल है, जैसे कि हम अगर एक्टिव रहेंगे, फिजिकल एक्टिविटी हमारी अच्छी होगी तो ब्रेस्ट कैंसर होने के चांसेस कम है, अगर हमारी ओबेसिटी कम होगी यानी कि हम स्थूलता हमारे शरीर में कम होगी तो ब्रेस्ट कैंसर होने के चांसेस कम है। कुछ रिस्क फैक्टर्स मॉडिफाइबल नहीं है जैसे कि उम्र,
40 साल से ज्यादा की उम्र वाली महिलाओं में ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं कंपेयर टू देयर मेल काउंटरपार्ट्स। जिनकी फैमिली में कोई ब्रेस्ट कैंसर की या ओवेरियन कैंसर की हिस्ट्री हो उनको ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं। जिनको मेंसेस अर्ली यानी 12 साल से कम की उम्र में मेंसेस आ गए हो उनको ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं। जिन्होंने प्रेगनेंसी यानी कि डिलीवरी जिनकी लेट एज में होती है उनको ब्रेस्ट कैंसर होने के चांसेस ज्यादा होते हैं। 40 साल से ज्यादा उम्र की महिलाओं को अपने ब्रेस्ट का सेल्फ ब्रेस्ट एग्जामिनेशन करना चाहिए जिसके बहुत सारे वीडियोस ऑनलाइन अवेलेबल है और हमारे वेबसाइट पे भी आप आके देख सकते हो। और हर साल में एक बार आपको क्लिनिकल ब्रेस्ट एग्जामिनेशन करवाने के लिए अपने नियरेस्ट ऑन्कोलॉजी सेंटर में या नियरेस्ट कोई भी डॉक्टर के पास जाना चाहिए। 40 साल से ज्यादा की उम्र की महिलाओं को साल में एक बार अपना मैमोग्राफी टेस्ट भी करवाना चाहिए और कोई भी नियरेस्ट ऑन्कोलॉजी सेंटर में जाके ऑन्कोलॉजिस्ट को दिखाना चाहिए। जयाबेन मोदी कैंसर सेंटर में हमारे पास ब्रेस्ट कैंसर मैनेजमेंट के लिए जितनी भी अत्याधुनिक सुविधाएं होनी चाहिए वो सब अवेलेबल है। मुस्लिम महिला छू मारो नाम पेपर वाला उसना बेन छे हूँ कैंसर ने मरीज छू मारी छाती ना बाजू में एक गांठ छे तो एक गांठ में ट्रीटमेंट मारी जाए बेन मोदी हॉस्पिटल में ट्रीटमेंट ले रही छे तो ट्रीटमेंट बहुत सारी रीते चली रही छे हमारा बहुत सारी रीते चली रही छे इंशाल्लाह अगर पर साठ चाले ये मालिक जी प्रार्थना करो ने दुआ करो तो बधी महिलाओं ने जागरूक करवा मांगु छू कि तमे पर आवा कोई पर नाना मोटा प्रॉब्लम होय तो एने लाइको ना करसो एने जल्दी थी डॉक्टर ने मुलाकात लो एने ट्रीटमेंट करावो ने सॉल्यूशन जल्दी थी लाओ। ये मारो खास मैसेज छे बधी महिलाओं माटे।